નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. બુલેટિનની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. નાના અને મધ્યમ ખેડૂતોને હવે કૃષિ લોનનું અડધાથી પણ વધુ વ્યાજ માફ કરવાનો કેન્દ્રીય કેબિનેટનો નિર્ણય. અત્યાર સુધી 9% વ્યાજ સામે હવે ખેડૂતોને 3 લાખ સુધીની લોન પર 2% તો સમયસર લોન ભરનારને 5% રાહત. હવે ખેડૂતોને લોન પર માત્ર 4% વ્યાજ આપવું પડશે. પવિત્ર રમજાન માસમાં મક્કા મદીનાની ઉમરા યાત્રા કરવા ગયેલા સુરતના 126 યાત્રીઓ ટૂર ઓપરેટરના કારનામાના કારણે ફસાયા. ટૂર ઓપરેટરનો પુત્ર તમામના નાણાં અને પાસપોર્ટ લઈને ભાગી જતા પરિવારજનો ચિંતામાં. રાજકોટમાં 29 જૂને પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને ભાજપ દ્વારા બેઠકોનો દોર. પીએમના 9 કિલોમીટરના રોડ શોમાં અવ્યવસ્થા ન સર્જાય એ માટે જવાબદારીઓ કરાઈ નક્કી. પ્રધાનમંત્રી આવાસ યોજના માટેના અરજીપત્રકો બેંકમાં પરત જમા કરવાની સમય મર્યાદા લંબાવીને 17 જૂન સુધીની કરવાની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરી જાહેરાત. અમદાવાદમાં 6,349 આવાસો માટેની અરજી મેળવવા ઇચ્છુકોની લાંબી લાંબી લાઇનોને જોતા નાગરિકોની સુલભતા માટે સીએમનો સ્તુત્ય નિર્ણય. ગુજરાતના યુવાધનને જ્ઞાનના દરેક ક્ષેત્રમાં સંશોધન અને કૌશલ્ય વિકાસથી સ્વમાનભેર ઘડતરની નવી દિશા રાજ્ય સરકારે ખોલી હોવાનું જણાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદમાં કારકિર્દી ઘડતર માર્ગદર્શન માટે ગ્રાન્ડ એજ્યુકેશન ફેરને ખુલ્લો મૂકતા સીએમ. આજે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી સેમીફાઇનલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો. જીતનાર ટીમ રવિવારે પાકિસ્તાન સામે ફાઇનલમાં ટકરાશે. પ્રથમ સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવી પાકિસ્તાનનો ફાઇનલમાં પ્રવેશ. સમાચાર વિગતવાર. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય કર્યો છે. સરકારે ખેડૂતોની લોન પર વ્યાજમાં છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. નાના અને મધ્યમ ખેડૂતોને કૃષિ લોનમાં અડધા ઉપરાંતની વ્યાજ રાહત અપાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેન્દ્રીય કેબિનેટે ખેડૂતોને સસ્તા વ્યાજદરે લોન આપવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સરકારે ખેડૂતો માટે વ્યાજ પરત યોજનાને પણ મંજૂરી આપી દીધી છે. 3 લાખ સુધીની કૃષિ લોન પર 2% વ્યાજ રાહત જાહેર કરાઈ છે. એમાં જો સમયસર લોન ચૂકવે તો ખેડૂતને વધારાની 3% એટલે કુલ 5% જેટલી રાહત મળી શકશે. કેબિનેટે પસાર કરેલ દરખાસ્ત મુજબ આ સુવિધા 1 વર્ષ સુધી લેનારા પાકની લોન પર હશે. નવી યોજના પ્રમાણે સરકાર અંદાજે ₹20,000 કરોડનો ખર્ચ કરશે અને તેમાં ખેડૂતોને 9% વ્યાજ પર મળનાર લોન હવે 4% વ્યાજદરે મળશે. વ્યાજમાં અપાતી છૂટ સીધી જ જાહેર ક્ષેત્રની બેંકો, ખાનગી બેંકો, સહકારી બેંકો અને ક્ષેત્રીય ગ્રામીણ બેંકોને મોકલવામાં આવશે, જ્યારે 1 વર્ષ માટે વ્યાજમાં છૂટની યોજના નાબાર્ડ અને રિઝર્વ બેંક લાગુ કરશે. કેન્દ્ર સરકારે આજે જે નિર્ણય લીધો ખેડૂતોના વ્યાજદર માટે એ ખૂબ જ સારો છે, આવકાર્ય ભર્યો છે. એના લીધે ખેડૂતોમાં ખૂબ જ ખુશીની લાગણી લહેર પ્રસરાઈ ગઈ છે. ખુશ થઈ ગયા છે અમારા જેવા ખેડૂતો, દેશના બીજા બધા ખેડૂતો જેમનું આજ સુધી શોષણ થતું હતું, સરકારમાં ખેડૂતોનું કોઈ ધ્યાને લેવામાં નહોતું આવતું. આ સરકારમાં ખેડૂતો પ્રત્યેના આવા નિર્ણયો લીધા છે તો ખેડૂતો ખુશ છે આનાથી. અને બીજી વસ્તુ કે જે આપણું સૂત્ર છે જય જવાન જય કિસાન એ હવે સાર્થક થતું નજરે આવે છે અને ભવિષ્યમાં પણ આનાથી વધારે બીજા નિર્ણયો ખેડૂતો તરફથી લેવામાં આવે એવી બધા ખેડૂતો આશા રાખે છે. મહત્વનું છે કે લોન માફીને લઈને મધ્યપ્રદેશથી લઈ મહારાષ્ટ્ર સુધીના ખેડૂતોનું હિંસક આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલનને જોતા મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોના લોન માફીના નિર્ણય પણ લીધા છે. જોકે કેન્દ્ર સરકારે કડક નિર્ણય લેતા કહ્યું છે કે ખેડૂતોની લોન માફી જે તે રાજ્ય સરકારની જવાબદારી રહેશે, તેમાં કેન્દ્ર સરકારની કોઈ પણ પ્રકારની ભાગીદારી રહેશે નહીં. ત્યારે દેશની અર્થવ્યવસ્થાને ધ્યાને લઈ કેન્દ્ર સરકારે મજબૂત નિર્ણય લઈ ખેડૂતોને મોટી રાહત આપી છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
રાષ્ટ્રપતિ પદ માટે સર્વસંમત ઉમેદવાર પસંદ કરવા મુદ્દે બધા જ પક્ષો સાથે ચર્ચા વિચારણા કરવા માટે રચેલી ત્રણ સભ્યોની સમિતિ આવતીકાલે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી તથા સીપીએમ વડા સીતારામ યેચુરી સાથે મુલાકાત કરશે. બીજી બાજુ બીજેપી નેતા એમ વેંકૈયા નાયડુએ ગઈકાલે બીએસપી નેતા સતીશ મિશ્રા તથા એનસીપીના પ્રફુલ્લ પટેલ સાથે ચર્ચા યોજી હતી. તો આ બાજુ ગઈ સાંજે પાર્લામેન્ટ હાઉસ ખાતે વિપક્ષી નેતાઓની એક બેઠક મળી હતી. કોંગ્રેસ પ્રવક્તા ગુલામ નબી આઝાદના જણાવ્યા અનુસાર બેઠકમાં રાષ્ટ્રપતિ પદ માટે કોઈ નામની ચર્ચા થઈ ન હતી. સરકાર દ્વારા નામ અને પ્રસ્તાવ જાહેર કરાયા બાદ નેતાઓ ફરી મળશે એમ એમણે જણાવ્યું હતું. દરમિયાન ચૂંટણી પંચ દ્વારા ગઈકાલે ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પાડવાની સાથે ઉમેદવારી પ્રક્રિયાનો આરંભ થયો છે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 28 જૂન રહેશે. અરજી પત્રકોની ચકાસણી 29 જૂને હાથ ધરાશે, તેમજ અરજી પત્રક 1 જુલાઈ સુધીમાં પરત લઈ શકાશે. અનિવાર્યતા હશે તો ચૂંટણી 17 જુલાઈના રોજ કરવામાં આવશે અને 20 જુલાઈએ મતગણતરી કરવામાં આવશે. અમેરિકાના વોશિંગ્ટનમાં સાંસદો વચ્ચે યોજાતા વાર્ષિક બેઝબોલ રમતોત્સવ પહેલા ગઈકાલે પ્રેક્ટિસ દરમિયાન એક અજાણ્યા રાઇફલધારીએ ગોળીબાર કર્યો હતો, જેમાં એક વરિષ્ઠ રિપબ્લિકન સાંસદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા, જ્યારે અન્ય સાંસદોને પણ નાની મોટી ઇજાઓ પહોંચી હતી. આ બનાવમાં કેપ્ટન પોલીસે હુમલાખોરને ઠાર માર્યો હતો. 51 વર્ષના સાંસદ સ્કાલિસની હાલત સ્થિર બતાવવામાં આવી રહી છે. એલેક્ઝાન્ડ્રિયા પોલીસના વડા માઇકલ બ્રાઉને જણાવ્યું હતું કે 5 લોકોને ઉપચાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ વર્જિનિયાના ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે અને સાંસદ સ્વસ્થ બને તેવી આશા રાખી રહ્યા છે. રમજાન મહિનામાં મક્કા મદીનાની ઉમરા યાત્રા કરવા ગયેલા સુરત શહેરના મુસ્લિમ પરિવારના સભ્યો મક્કામાં ટૂર ઓપરેટરના કારનામાના કારણે ફસાઈ ગયા છે. ટૂર ઓપરેટરનો પુત્ર સુરતના તમામ 126 હજ યાત્રીના નાણાં અને પાસપોર્ટ લઈને નાસી છૂટ્યો છે. આ અંગે હજ યાત્રીઓને જાણ થતા તેઓ ચોક બજાર ખાતે ટૂર ઓપરેટરની ઓફિસ ખાતે દોડી ગયા હતા. રોયલ ટૂર્સના નામે ઉમર કાપડિયા કારોબાર ચલાવે છે. તે અને તેના પુત્ર ઝૈદ કાપડિયા એ બે વ્યક્તિ દીઠ ₹95,000 થી 1,12,000 જેટલી રકમ ઉઘરાવી હતી. આર્થિક ઘોટાળાના કારણે લેણદારોએ ભીંસ કરતા ઝૈદ સુરતના હજયાત્રીઓના પાસપોર્ટ લઈને ભાગી ગયો છે, જેના કારણે હજયાત્રીઓ મક્કામાં ફસાયા છે. આ અંગે પરિવારજનોને જાણ થતા તેઓ ચિંતામાં મુકાયા છે. સ્થાનિક લોકોએ વિદેશ મંત્રાલયનો સંપર્ક કરીને પરિવારજનો સુરત પહોંચી શકે તેવા પ્રયાસ શરૂ કર્યા છે. और वहां से खुली धमकी दे रहेगा, अगर आपने वहां प्रशासन से कोई भी बात का कार्यवाही की तो हम आपके पासपोर्ट यहां से नहीं देंगे. लेकिन वहां की हुकूमत ने इस काम को अंजाम दिया है और वो वहां के हाजियों को सामान लेने की जिम्मेदारी ले रही है और उनको सूरत परत करने की भी जिम्मेदारी ले रही है. लेकिन उनके पासपोर्ट बिना किस तरह ये काम को आगे दिया जाएगा, इसलिए हमारी विनंती है कि जो बने तो उनको पासपोर्ट परत कर दिया जाए. तो उनका पासपोर्ट भी जब्त कर लिया गया है, उनको होटल से बाहर निकाल दिया गया है और उनके खाने पीने को भी बंद कर दिया है. तो उनसे उनके पास जो दागिने हैं पहने रखे हैं वो बेच के वो खाना पीना खा रहे हैं. बहुत तकलीफ में है यहाँ के जितने भी गए, 100 ने कुछ 26 जन है यहाँ से गए, वो सब मिलकर बहुत तकलीफ में है. तो यहाँ से हम विनती करते हैं वहाँ की सरकार को कि जब भी उनका पासपोर्ट वीजा आने के जितने दिन भी है वो खत्म हो जाते हैं तो उनको सही सलामती यहाँ लाने की इतना हमारे पे एहसान करें. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29 જૂનના રોજ રાજકોટ આવી રહ્યા છે, ત્યારે પ્રધાનમંત્રીના ભવ્ય સ્વાગત તથા રોડ શો માટે ભાજપ કાર્યકરો તથા આગેવાનોની બેઠક આયોજિત કરવામાં આવી હતી. બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા સહિત રાજકોટ શહેર અને જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનના આગમન પહેલાની રૂપરેખા રજૂ કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી 29 જૂનના રોજ આજી ડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાના નીરનું લોકાર્પણ કરશે, તેમજ મોટો રોડ શો પણ કરવામાં આવશે. જ્યારે યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન રાજુ ધ્રુવે જણાવ્યું હતું કે રાજકોટ વાસીઓ પ્રધાનમંત્રીને આવકારવા આતુર છે. 29 જૂન કો માનનીય પ્રધાનમંત્રી શ્રી ગુજરાત કે સપૂત આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કા યહાં રાજકોટ મે કાર્યક્રમ હૈ. 29 કો જો દિવ્યાંગ હૈ ઉનકા સંબોધન કરેંગે, ઉનકે સાથ રહેંગે. और नर्मदा का जो सौनी योजना का जो कार्यक्रम है, जो आजी डैम में नर्मदा का अवतरण होने वाला है, उस कार्यक्रम का लोकार्पण करेंगे.
और एक बहुत बड़ा रोड शो करीबन 9 किलोमीटर का। राजकोट की जनता का जिस तरह से उत्साह है, आज जैसे हमने बैठक ली है, जनता में भी उत्साह है, तो उसका नरेंद्र भाई वहां से निकलेंगे करीबन 8-9 किलोमीटर एयरपोर्ट तक का, तो बहुत बड़ा रोड शो होगा। और खास करके यह कार्यक्रम વ્યક્તિનું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે માટે અમદાવાદમાં નિર્માણ પામનારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના આવાસો માટેના આવેદનપત્રો બેંકમાં ભરવાની અંતિમ તારીખ 17 જૂન સુધી લંબાવવાની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરી છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદ શહેરમાં રૂપિયા 3 લાખ સુધીની કુટુંબની સંયુક્ત વાર્ષિક આવક ધરાવતા આર્થિક રીતે નબળા વર્ગના કુટુંબો માટે EWS કેટેગરીમાં આવાસો નિર્માણ પામશે। શહેરના ગોતા, સોલા, થલતેજ, બોડકદેવ, મકરબા, ઇસનપુર જેવા જુદા જુદા 12 વિસ્તારોમાં 6,349 સુવિધાપૂર્ણ આવાસ બનાવવામાં આવશે। આ યોજનાના ફોર્મ પરત કરવા માટે નાગરિકો વહેલી સવારથી જ બેંકો સામે કતારમાં ઉભેલા જોવા મળ્યા હતા। આવાસ યોજનાને મળી રહેલા બહોળા પ્રતિસાદને પગલે અરજીપત્રક જમા કરવાની તારીખ લંબાવવાની જાહેરાતને લોકોએ વધાવી લીધી હતી। જે આજે તારીખ પૂરી થતી હતી અને બે દિવસનો લંબાવ્યું છે એ માટે સારું છે। એટલે આ રીતના બધી બેંકો વાળા અમને જરાક સપોર્ટ કરે પબ્લિક ને તો વધારે સારું રહેશે। રાજ્યના યુવાધનને ઉજ્જવળ કારકિર્દી ઘડતર માટે માર્ગદર્શન મળી રહે તે હેતુ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં ગ્રાન્ડ એજ્યુકેશન ફેરને ખુલ્લો મૂક્યો હતો। એજ્યુકેશન ફેરને ઉદ્ઘાટિત કરતા વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે અગાઉની સરકારોએ યોગ્ય શિક્ષણ નીતિ બનાવી નહોતી, પરંતુ ભાજપની સરકારે ડેમોગ્રાફિક ડિવિડન્ડ એવા યુવાધનને શિક્ષણના દરેક ક્ષેત્રમાં સંશોધન, રિસર્ચ અને સ્કિલ ડેવલપમેન્ટથી કારકિર્દી માટે નવી દિશા આપી છે અને યુવાનોને વૈશ્વિક સ્તરે જળહળ વાની તક ઉપલબ્ધ કરાવી છે। તેમણે ઉમેર્યું હતું કે રિસર્ચ સંશોધનના આધાર ઉપર સ્ટાર્ટઅપ અન્વયે પ્રોત્સાહન આપીને યુવા પેઢીને જોબ સીકર નહીં પરંતુ જોબ ગીવર બનાવીએ। આજે ગુજરાતમાં છેલ્લા 15-17 વર્ષના દાયકામાં આપણે 60થી વધુ યુનિવર્સિટીઓ આ ગુજરાતમાં ઊભી કરી છે। દરેક ક્ષેત્રમાં સંશોધનો થાય, રિસર્ચ થાય, સ્કિલનું ઘડતર થાય અને એના આધાર ઉપર યુવાન એક આત્મવિશ્વાસ પ્રાપ્ત કરે, રોજીરોટી પ્રાપ્ત કરે, પગભર થાય, સમાન ભેર યુવાન આ દેશની સેવામાં કામમાં લાગે અને આજે ફોરેન્સિકમાં ગુજરાત આખા વર્લ્ડમાં નંબર 1 છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ નવી દિલ્હી દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આયોગના રાષ્ટ્રીય અધ્યક્ષ મનહરભાઈ ઝાલા સમક્ષ સફાઈ કામદારોના હક માટે કાર્યરત વિવિધ યુનિયન અને સ્વૈચ્છિક સંગઠનો દ્વારા કામદારોના પડતર પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી। આ બેઠકમાં કર્મચારીઓના આરોગ્ય, આવાસ, જીવન વીમા, નોકરીના કાયમી કરવાની જોગવાઈ, વેતનમાં વધારો વગેરે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ફળદાયી ચર્ચા કરી હતી। આયોગના અધ્યક્ષ મનહરભાઈ ઝાલાએ અધિકારીઓ અને કર્મચારીઓના આગેવાનોને સંકલન સાધી કાર્ય કરવાની સલાહ આપી હતી। આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર, મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ, સફાઈ કામદાર સંઘના અગ્રણીઓ અને નગર સેવકો હાજર રહ્યા હતા। ક્રિકેટ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી સેમિફાઇનલમાં આજે બર્મિંગહામ ખાતે ભારત અને બાંગ્લાદેશ ટકરાશે। ન્યૂઝીલેન્ડ સામે બાંગ્લાદેશે શાનદાર પ્રદર્શન કરી જીત મેળવી હતી, જ્યારે સાઉથ આફ્રિકા સામે શાનદાર દેખાવ કર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે। ભારતીય ટીમ બાંગ્લાદેશ ટીમ સામે કોઈ પ્રકારની ઢીલાશ મૂકશે નહીં, કેમ કે બાંગ્લાદેશ ટીમ ઉલટફેર કરવામાં સક્ષમ માનવામાં આવે છે। જોકે ભારતીય ટીમ આ મેચ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે। દરમિયાન ગઈકાલે ઇંગ્લેન્ડને 8 વિકેટે હરાવી પાકિસ્તાન ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો। ઇંગ્લેન્ડની ટીમે 49.5 ઓવરમાં 10 વિકેટે 211 રન બનાવ્યા હતા, જેના જવાબમાં પાકિસ્તાનને 2 વિકેટે 37.1 ઓવરમાં 215 રન બનાવ્યા હતા। પાકિસ્તાન તરફથી અઝર અલીએ 76 અને ફખર જમને 57 રન બનાવ્યા હતા। આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ। નમસ્કાર।